સુરતની લાજપુર મધ્યસ્થ જેલના કર્મચારીઓ દ્વારા સરકાર સામે પોતાની પડતર માંગણીઓને લઈ હડતાલ આદરવામાં આવી છે। અગાઉ રજૂઆત કર્યા બાદ પણ સરકાર દ્વારા તેમની માંગ સ્વીકારવામાં ન આવતા કર્મચારીઓએ લીધેલા નિર્ણયને આગળ વધાવ્યો છે, જેમાં હવે માંગણીઓ પણ નહીં થાય ત્યાં સુધી તમામ કર્મચારીઓ રજા પર રહેશે તેવો નિર્ણય લેવાયો છે। હડતાલમાં પોલીસ પરિવારજનો પણ જોડાયા છે। રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ પોલીસ કર્મચારીઓ માટે જે 550 કરોડના બજેટની જાહેરાત કરવામાં આવી હતી તેમાં જેલ કર્મચારીઓનો સમાવેશ ન કરવામાં આવતા કર્મચારીઓમાં નિરાશા છે, ત્યારે સરકાર તેમની માંગણી સંતોષે છે કે નહીં તે જોવાનું રહ્યું। સિપાઈ તરીકે નોકરી કરું છું 7 વર્ષથી। હવે અમારી જેલ વિભાગની એક જ માંગણી છે કે આ જે ગૃહ વિભાગના ભાગ છે પોલીસ SRP જેલ, એમાંથી પોલીસ અને SRPને જે આ પેકેજ આપવામાં આવ્યું છે જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજ 550 કરોડનું, તો એમાં જેલ પોલીસને સમાવેશ કરવામાં આવ્યો નથી। તો કે અમે પોલીસ નથી, પહેલી વસ્તુ તો એ છે। પછી આ જે 2014નો જે ઠરાવ છે ગૃહ વિભાગનો, એમાં અમને પોલીસને સમકક્ષ ગણવામાં આવે છે કે જે ભાઈ સમકક્ષ એવી રીતના ગણવામાં આવે છે કે કેડર ટુ કેડર જે આ ભરતી કરવામાં આવી છે અને પગાર ધોરણ બી એક જ છે, તો આમાં કેમ તમને પગારમાં 550 કરોડના પેકેજમાં સમાવેશ કરવામાં નથી આવ્યો? તથા બીજી એ છે માંગણી કે તાલુકા સબ જેલ છે કે લોકઅપ છે એ અમારા જેલ વિભાગના હસ્તક કરવામાં આવે, તથા જે અમને આ જોન વાઇઝની જે માંગણી છે કે ભાઈ 3 વર્ષે બદલી થાય છે એના અથવા કદાચ 5 વર્ષે બદલી કરવામાં આવે તો જે છોકરાઓનું ભવિષ્ય જે ફેમિલી આખું રજડી પડે છે।